नमस्कार, आपनो गुजरात न्यूज़मां आपનું હાર્દિક સ્વાગત છે। सरकार उठलावाना मामले राजस्थानना राजकारणमां चाली रहेला वर्तमान राजकीय परिस्थितिमां कांग्रेसना बळवाखोर सचिन पायलट जूथने हाईकोर्ट तरफथी शुक्रवारे वधु राहत मळी छे अने मुख्यमंत्री अशोक गहलोतनी हालमां पीछे हट थई होय तेम हाईकोर्टे विधानसभाना स्पीकर सीपी जोशीए बळवाखोरोने आपेली कारण दर्शक नोटिस पर रोक लगावीने जैसे थेनी स्थिति जाळवी राखवा आदेश आपीने केन्द्र सरकारने पक्षकार बनाववानी पायलट जूथनी अरजीने पण मान्य राखता कांग्रेसनी आ आंतरिक राजकीय अने कायदाकीय लड़ाईमां हवे केन्द्र सरकारनी एंट्री थाय तेम छे। छेल्ला 24 कलाक दरमियान देशभरमां कोरोनाना 49,000થી પણ વધુ કેસો નોંધાયા છે અને 755 દર્દીઓના મૃત્યુ થયા છે। દેશમાં કોરોનાના કુલ કેસ 13 લાખની નજીક પહોંચી ગયા છે અને અત્યાર સુધી 30,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। જ્યારે ખુશીની વાત તો એ છે કે 8.17 લાખ દર્દીઓ કોવિડ-19ને હરાવી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સ્વતંત્ર દિવસની ઉજવણીમાં શાળાના બાળકો ભાગ નહીં લે। અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત કોરોના વાયરસના કેસના આંકડામાં 3જા નંબરનો દેશ બન્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાત દ્વારા લોકોને સંબોધન કરશે। ગયા વર્ષે મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આ તેમનો 14મો મન કી બાતનો કાર્યક્રમ હશે। એકંદરે આ 67મો મન કી બાત કાર્યક્રમ છે। તાજેતરમાં વડાપ્રધાને આ પ્રોગ્રામમાં ચર્ચા માટે ટ્વીટ કરીને લોકો પાસેથી તેમના મંતવ્યો માંગ્યા હતા। કોરોના સંકટને કારણે લોકડાઉન અને અનલોક કરવાના સમયગાળામાં વડાપ્રધાનનો આ 5મો મન કી બાત કાર્યક્રમ છે અને તેઓ રવિવારે સવારે 11 વાગે લોકોને સંબોધન કરશે। ફિલ્મ અભિનેતા પુનિત ઇસારે કુલી ફિલ્મની ફાઇટ સિક્વન્સને લઈ કહ્યું છે કે ફિલ્મમાં બે અભિનેતાને જોરથી મારી દીધું અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, પણ આ માત્ર એક અકસ્માત હતો, પણ લોકોએ મને આના માટે જવાબદાર ગણાવ્યો હતો, પરંતુ અમિતાભજીએ મને ક્યારેય આના માટે જવાબદાર નથી માન્યો। બિગ બીના ચાહકો મને ધિક્કારવા લાગ્યા હતા। મેં 7થી 8 ફિલ્મો પણ ગુમાવી। બાદમાં મને મહાભારત સિરિયલમાં કામ કરવાનો મોકો મળ્યો અને મારી જિંદગી બદલાઈ ગઈ। ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને સ્ટાર કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ માટે યુઝવેન્દ્ર ચહલ અને પવન નેગી UAEમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે। ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપ થવાની સાથે BCCI દ્વારા IPL આયોજનનો માર્ગ મોકળો થઈ ગયો છે। RCBના દેખાવને લઈ હંમેશા ક્રિકેટ પંડિતો અને ચાહકોમાં ચર્ચા રહેતી હોય છે કે આ ટીમમાં દુનિયાભરના સ્ટાર ખેલાડીઓ હોવા છતાં પણ ક્યારેય ટાઇટલ જીતી શકતી નથી। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।